नमस्कार खेडूत मित्रों, हूँ प्रकाश अशोकभाई मांडविया, गाम कोलीथळ, जिलो राजकोट। हूँ आज छेल्ला 15 वर्षथी खेती में आव्यो छूँ। हूँ पहला राजकोट हतो, मारा वडीलो पासे ने खेती जोयेली छे के ई लोको केवी रीतना खेती करता, खुला पाणी थी खेती करता, अने त्यारे ई लोको टेक्नोलॉजी साथे एटला बधा जोडायेला नहोता। ई पछी हूँ यंग आ जनरेशन अमारी आ खेतीनी अंदर आवी, એટલે આવી એટલે અલગ અલગ માહિતી લીધી કે આપણે પેદાવર વધારવા માટે, જમીન તો કંઈ વધવાની છે નહીં, તો પેદાવર વધવા માટે શું કરવું જોઈએ, તો અલગ અલગ જગ્યાએથી રિવ્યુ લીધા, બહારની કન્ટ્રીની અંદર કઈ રીતના એ લોકો એગ્રીકલ્ચરની અંદર શું ટેકનોલોજી યુઝ કરે છે, તો ટેકનોલોજી યુઝ માટે અલગ વિડીયો અમે જોયા, અલગ એગ્રોના જે આપણે કહીને કે આગળ પડતા જે લોકોએ પ્રગતિ કરી છે જમીનની અંદર, ત્યાર પછી અમે ડ્રીપને આખું સર્વે કર્યું અને અલગ અલગ કંપની સર્વે કરી કે આપણે ડ્રીપ ઇરિગેશન પહેલા સ્ટાર્ટિંગ કરી, પાયો એનો એકમ પાયો કહેવાય પાણી, એટલે પાયાથી સ્ટાર્ટ કરી, બીજી ટેકનોલોજી ઘણી બધી છે એગ્રીકલ્ચરની અંદર, પણ પાયામાં અમે ડ્રીપની શરૂઆત કરી કે ભાઈ ડ્રીપ હાલો આપણે નાખી, ડ્રીપ નાખવા માટે અમે અલગ અલગ કંપની અને અલગ અલગ રિવ્યૂ જોયા, તો હરેક કંપની અત્યારે માર્કેટની અંદર છે અવેલેબલ, તો એમાંથી અમને પ્રીમિયર બેસ્ટ લાગી, એ કંપની બેસ્ટ લાગી, એ સિવાય એની લોકલ સર્વિસ બહુ બેસ્ટ છે, પછી એનાથી અમને બેનિફિટ એવા છે, જ્યારે સ્ટાર્ટિંગમાં અમે નાખ્યું ત્યારથી પછી એનો આખો બેનિફિટ સમજાણો, સ્ટાર્ટિંગમાં અમે પાણી પાવા સિવાય બીજું કંઈ કરતા નહીં, પછી ખબર પડી કે વોટર સોલ્યુબલ ખાદ એને ડાયરેક્ટ મળે તો પ્લાન્ટને ગ્રોથ થવામાં પાછું જમીનનો બગાડ નથી થતો, જે આપણે રાસાયણિક ખાતરની બેગું ઠલવતા હતા, એના કરતાં જે વોટર સોલ્યુબલ ખાતર તમે પ્લાન્ટને સીધું એના મૂળ સુધી જ આપો છો, એટલે થોડી ક્વોન્ટિટીની અંદર ઓછી લાગતની અંદર ડાયરેક્ટ પ્લાન્ટને મળે છે। બીજો ફાયદો એ થયો કે ખળ નીંદામાં ઓછું થઈ ગયું છે, બરાબર, રોટેશનલ ખાતર તમે નીંદર આપી શકો છો, પછી પ્લાન્ટનો ગ્રોથ એવો સરસ રહે છે, ઓછા પાણીએ તમે વહેલું વાવેતર કરવા માંગતા હો તો તમે વહેલી સિઝનનો પાક લઈ શકો છો, એટલે તમે મહેરબાની કરી એક વખત પ્રીમિયર ઇરિગેશન ડ્રીપ તમે યુઝ કરો અને પેદાવારમાં બઢોતરી કરો અને આર્થિક સદ્ધરતા અપનાવો। તો કિસાન મિત્રો મારા, તમને બધાને જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ।